રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી નથી થઈ રહી. અમદાવાદની જિલ્લા પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારી અને લાલિયાવાડી ઉડીને આંખે વળગે છે. જિલ્લા પંચાયત કચેરીમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું ત્યારે જિલ્લા પંચાયત કચેરીના 9 માળના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા પૂરતી જોવા મળી હતી. ફાયર સિલિન્ડરનો પણ અભાવ જોવા મળ્યો. જિલ્લા પંચાયત કચેરીના બિલ્ડિંગમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જાનહાનિ થવાની પણ પૂરેપૂરી સંભાવના છે. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને સફાળું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે તે જાગ્યું છે અને અલગ અલગ ગેમ ઝોન છે તેની ઉપર તવાઈ તેમના દ્વારા બોલાવવામાં આવી છે. પરંતુ સરકારી કચેરીઓ છે તેમાં જ ફાયરને લઈ અને અપૂરતી સુવિધાઓ છે તે જોવા મળી રહી છે. ફાયર એક્ઝિક્યુશન બોટલ છે તે ક્યાંક જોવા મળી રહી છે તો ક્યાંક તે જોવા નથી મળી રહી. હોસ્ટબોક્સની પાઇપ હોય છે તે અહીં લગાડી અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ જે આ વાલ છે તેમાં લગાડવાની જે પાઇપ છે જે હોસ્ટબોક્સમાં અહીં રાખવામાં આવે છે તે જ અહીં નજરે નથી પડી રહી. જે 9 માળની બિલ્ડિંગ છે તેમાં કેટલાક ફ્લોર ઉપર એક તરફ હોસ્ટબોક્સ રાખવામાં આવ્યા છે તો કેટલાક ફ્લોર ઉપર હોસ્ટબોક્સ જે છે તે એક તરફ નથી નજરે પડી રહ્યા. આ જ સ્થિતિ સિલિન્ડરોની છે. ફ્લોરમાં એક તરફ સિલિન્ડર રખાયા છે તો અન્ય તરફ સિલિન્ડરને લઈને કોઈ વ્યવસ્થા છે તે નજરે નથી પડી રહી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેધારી નીતિ કેમ? સરકારી બિલ્ડિંગોમાં જ ફાયર સેફ્ટીનો અપૂરતી વ્યવસ્થા જોવા મળી રહી છે, ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે મ્યુનિસિપલ તંત્ર છે તે આ સરકારી બિલ્ડિંગો સામે પગલાં ક્યારે લેશે તે સવાલ થઈ રહ્યો છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.